એક વખત પણ વાત ન કરી શકી, તેને મને દુઃખ લાગ્યું.
લાગ્યું. ફક્ત બીજો ભાષા બોલે તેમ છતાં અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. હવે બધા અલગ અલગ દેશમાંથી આવ્યા હતા, અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય બધે આવ્યા હતા. તો બધાની ભાષા હોય છે શું હોય છે, અલગ અલગ હોય છે. એટલે એમાંથી એક જે છોકરી છે એ કઈ ભાષા બોલતી હતી, તો કે મિઝો. એટલે એ મિઝોરમ થી આવી હશે અને મિઝો ભાષા બોલતી હશે. તો એને શું થાય છે કે એની સાથે વાત નથી કરી શકતી, કારણ કે એ જે છે એ હિન્દી છે એ સમજતી નથી. મિઝોરમ એને મિઝો મિઝોની જ ભાષા બોલતા આવડતી હતી, એટલે હિન્દી બોલી નથી શકતી. એટલે બે એકબીજા સાથે વાત નતા કરી શકતા, એટલે એને થોડું દુઃખ થયું કે અમે બે એકબીજા સાથે વાત નથી કરતા. પણ શું કે છે કે અમે બે એકબીજાના હૃદયથી એટલે કે મનથી વાત કરતા હતા, એટલે એ વાતનું એને ખુશી પણ હતી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટ દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબિયત તપાસ કરવામાં આવતી હતી. અમારી પટ્ટીઓ બાંધી અને બાકીના દિવસો વણાતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાને બીજા કાંઠા સુધી ઝાડુ દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થાય. હું નદીની પહોળાઈનો અંદાજો લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રત્યેક પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેને તેના પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા ઝાડા દોરડામાં ફોરવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદી જવા કોઈ તૈયાર હતું નહીં. હવે શું થયું કે આપણે ઘણી વખત આ દ્રશ્ય આપણે ટીવીમાં જોયા હોય છે કે આ નદી હોય છે એની આ બાજુથી ઓલી બાજુ જવા માટે બે સાઈડ દોરડું વચ્ચે બાંધી અને પછી ત્યાંથી જે માણસ છે એ નીકળતા હોય છે. એવી રીતે આ લોકોને પણ નદી છે એ પસાર કરવાની હતી. હવે પછી શું થાય છે કે હવે નદી તો એ બીજા બીજા ગમે તેમ કરીને એ લોકો પાર કરી લે છે. પછી આવે છે ખડક, એટલે કે જે ઊંચા ઊંચા પહાડો હોય છે એના ઉપર કઈ રીતે ચડવું એ આવ્યું છે. તો કે હવે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે. પર્વતારોહણ એટલે કે જે ઊંચા પહાડો છે એના ઉપર ચડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે. તો કે તમે ઘણી વખત ટીવીમાં જોયું હોય ત્યારે અમુક એવા પ્રોગ્રામ આવે છે તો એમાં બતાવે છે કે આમ હાથમાં કઈ પકડવાનું એવું સાધન હોય કે જે ત્યાં આગળ પકડીને ડુંગર ઉપર જે પહાડ છે એના ઉપર ચડી આવે છે. અમારે ટેકરા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી જ વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સીસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક પર કિલ્લા અને દોરડા સાથે ઉભેલા જોયા. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યા ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીઠ પીછેહટ કરવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રત્યેક પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું ઝાડું દોરડું પકડ્યું. તેઓએ દોરતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું અને લપસી પડ્યું અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખવી વાળશો નહીં. એ ધ્યાનમાં રાખી અને મેં પછી જ્યારે નીચે ઉતરવાનું હતું જેમાં દોરડાનો ખાસ પ્રકાર ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવામાં આવે છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. હવે શું થાય છે કે તેઓ પોતે 1600 મીટર ને ઊંચે પહાડ છે ત્યાં ચડવાનું છે. હવે કઈ રીતે ચડવાનું છે એના વિશે વાત કરે છે અને પોતાને સાથે એટલો સામાન પણ લઈ જવાનો છે કે રૂમાલ, સીસોટી, ગ્લુકોઝ, ગોળ, સ્વીટ, ડાયરી, એ બધી વસ્તુ પણ એક બેગમાં એ લોકોની સાથે રાખવાનું હોય છે. પછી એ બધું એ આખો પહાડ છે એ લોકો ચડી જાય છે, પણ જ્યાં એ પહાડ ચડવા જાય છે ત્યારે અચાનક જ એનો પગ છે એ લપસી જાય છે અને દોરડાથી તે પોતે છે હિંચકા ખાવા લાગે છે. ત્યાર પછી આગળ સાંજે સાંજ હતી, ખાંદોની ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાટ કરીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી તરત એક સ્ત્રી પાછળથી આવી અને તેને વેગથી પકડીને
ખાનદોની બેન પોતાની ભાષામાં કંઈ કહેવા માંગી, અમે તે શું કહી રહી છે તે સમજી શકતા ન હતા. ખાનદોની તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા ન હતા. હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથે માફી માંગી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું અને મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાથે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરી થી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનગઢી બાના હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજને પડતા પડતા હતા. અમે બંનેમાં મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડે કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડી અને રાહ જોવા લાગ્યા કે ખાનગઢી બાને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું અને થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે થયા હતા. હવે શું થાય છે કે એને ભૂખ લાગે છે, પણ એના માટે એની પાસે કઈ ખાવાનું હતું નહીં. તેથી જે આ બીજો ભાઈ હતા એ શું કરે છે કે તો પોતે એક ખેતરમાં ત્યાં જાય છે અને ત્યાંથી એક કાકડી તોડીને લઈ આવે છે. તો જેના જેને વાવેલું હતું એના એની બેગ છે એ પોતે એની પાછળ દોડે છે અને એનું બેગ છે એ ખેંચીને લઈ લે છે. પછી એને સમજાવે છે કે માફ કરી દો. એટલે પછી જે હાથ જોડીને એની માફી માંગે છે એટલી વારમાં તેનું જે આનું ગ્રુપ હતું એ ક્યાંય આગળ વહી ગયું હતું. પણ પછી એ લોકો શું કરે છે કે સિસોટી એટલે કે એ સીટી વગાડે છે અને બેટરીથી પ્રકાશ પાડે છે, જેથી કરીને એના બીજા જે બધા સભ્યો છે એને ખબર પડે કે અમારા કોઈ ટીમના કોઈ વ્યક્તિ છે એ અમારાથી અલગ પડી ગયા છે. ત્યાર પછી અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્ર અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે બે પડતી પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને કિલ્લાઓ માટે તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો હતો. ખૂબ જ ખેંચાણ પછી અમે બધું બાંધી શક્યા. તંબુ આસપાસ કાળો ખોલ્યો. અમે ખૂબ જ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાખવા લાકડા પથ્થર અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસ કચરો ભેગો કરી અને બેગમાં ભર્યા. ઝડપથી અમે અમારી સુવાની બેગ બેન્ચમાં ગયા. હું તેમાં સુઈ શકી નહીં. તેના વિશે ચોક્કસ ન હતી કે આરામદાયક હશે. તેમાં શું ઠંડી નહીં લાગે, પરંતુ બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે છે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે પડતા વેત જ સુઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પથરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષ, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચી ગયા. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથ કાર્યક્રમ રજૂ કર્યા અને કેમ્પ ફાયરના જોક્સ પર હસીને ગાઈને તેમને નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ અને બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઉભા થયા અને તે મને બોલાવીને વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબ આ જ્ઞાન સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું અને હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. ખૂબ જ સરસ પાઠ છે, તમે ભલે વાંચજો, તમને પણ મજા આવશે અને આખું બહુ જ સરસ મજાનું પાઠ છે. બરાબર. હવે આમાં આવા ઘણી જગ્યાએ આપણે ટીવીમાં અમુક અમુક પિક્ચરોમાં આવા આપણે દ્રશ્ય પણ જોયા હોય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે. થેન્ક યુ.